Welcome all. Welcome in chapter number 10, standard 9, computer subject. Chapter number 10, thoran 9 ma computer subject ma farisi badanu welcome kariye chhe. Most welcome all. Chapter 10 je chhe computer subject ma ya editing and formatting in writer document e type nu heading chhe ya. तो सौथी पहला अहीं एडिटिंग अने फॉर्मेटिंग जे छे अने राइटर डॉक्यूमेंट शब्द जे छे एना विषय पहला आपणे वात करवानी थाई छे के एडिटिंग शुं फॉर्मेटिंग शुं छे अने राइटर डॉक्यूमेंट जे छे ए कई बाबत छे एटले के अहीं कया टाइप नो सॉफ्टवेर जे छे एनी वात थाई छे राइटर जे छे ई शुं छे तो एडिटिंग अने फॉर्मेटिंग नी वात करीए तो माइक्रोसॉफ्ट वर्ड जे होय छे एटले के माइक्रोसॉफ्ट कंपनी नी प्रोडक्ट जेने आपणे वर्ड कहीए छीए वर्ड सिवाय एक्सेल पावरपॉइंट पण होय छे ए रीतना ओपन ऑफिस जे छे जे मोस्टली लिनक्स बेस्ड ऑपरेटिंग सिस्टम्समां वधारे या तो बाय डिफॉल्ट पण जोवा मळे छे या इंस्टॉल करेलो पण जोवा मळे छे तो ओपन ऑफिस जे छे एक पेकेज छे जे रीते माइक्रोसॉफ्ट ऑफिस पेकेज छे ते रीते ओपन ऑफिस पण एक पेकेज छे जेनी अंदर राइटर छे पछी केल्सी छे पछी प्रेजेंटेशन सॉफ्टवेर छे आ बधा टाइपना सॉफ्टवेर्स जे छे ए अवेलेबल छे पहला तो बन्नेमां डिफरन्स जे छे ए शुं छे आपणे जोईए तो माइक्रोसॉफ्ट जे छे ए कंपनी अने एना द्वारा डेवलप करेलू पेकेज जे ऑफिस पेकेज छे माइक्रोसॉफ्ट एटले के एमएस ऑफिस ते मोस्टली पेबल सॉफ्टवेर छे एटले के पेबल पेकेज छे एटले के तमारे आ जे छे पेकेज सॉफ्टवेर तमारे परचेस करवू पड़े पेमेंट करीने જ્યારે ઓપન ઓફિસ જે છે એ ઓપન સોર્સ એને કે ફ્રી ઓફ કોસ્ટ જે છે એ ટાઈપનું એ કેટેગરીનું પેકેજ છે જેની અંદર રાઇટર જે છે એ વર્ડ ડોક્યુમેન્ટ જે આપણે બનાવીએ છીએ એના જેવું જ દેખાતું અને યુઝ થતું અને સિમિલર ફીચર્સ ધરાવતું સોફ્ટવેર છે અને એપ્લિકેશન પણ આપણે કહી શકીએ કેમ કે એક ડોક્યુમેન્ટેશનની એ પર્પઝ ધરાવે છે એટલે કે એ એપ્લિકેશન પણ છે રાઇટર તો અહીંયા ઓપન ઓફિસ પેકેજ જો આપણે ઇન્સ્ટોલ કરેલું હોય આપણા કમ્પ્યુટરમાં યા લેપટોપમાં તો ત્યાં આપણને રાઇટર નામનું જે એપ્લિકેશન સોફ્ટવેર છે એ મળે છે માઇક્રોસોફ્ટ કંપનીનું પેકેજ ધરાવતું એમએસ ઓફિસ જો આપણે ઇન્સ્ટોલ છે કરેલું હોય તો ત્યાં એમએસ વર્ડ આપણને મળે છે જેમ કે અત્યારે આ જે વિડીયો રેકોર્ડ કરવામાં આવેલ છે એ માઇક્રોસોફ્ટ વર્ડમાં કરેલો છે બંનેનું ફીચર્સ બંનેનો ઇન્ટરફેસ એટલે કે બંનેના રાઇટર અને વર્ડની વાત કરીએ તો બંનેના મેનુ સબ મેનુ ટૂલ્સ અને એનો દેખાવ અને એનો પર્પઝ એટલે કે હેતુ એ સોફ્ટવેરને જે આપણે ઓપરેટ કરીએ છીએ ઉપયોગ કરીએ છીએ એ બાબત બંનેની સિમિલર છે 99% સિમિલર છે ફક્ત ક્યાંક ક્યાંક એની ડિઝાઇન જે છે એટલે કે મેનુ યા સબ મેનુ એટલે યા તો ટૂલ્સ જે છે એ થોડી ઘણા અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ સ્થાને રાખવામાં આવેલું હોય એ ઉપરાંત એના વર્ઝન અલગ અલગ હોય તો એ પણ ડિઝાઇન છે અલગ જોવા મળે અહીંયા આપણે ઓપન ઓફિસ પેકેજ જે છે ઇન્સ્ટોલ કરેલું હોય તો આપણને રાઇટર સોફ્ટવેર છે મળે છે હવે એ રાઇટર સોફ્ટવેર છે આપણે ઓપન કરીએ તો એમાં એના જે મેનુ છે અને સબ મેનુ છે એ કયા કયા આવેલા છે એના માટે અહીંયા અગાઉથી લિસ્ટ કરેલું છે લિસ્ટ બનાવેલું છે ખાસ કરીને મેઇન જે મોસ્ટલી જે યુઝ થતા અને ખૂબ જ ઉપયોગી કહી શકાય એ ટાઈપના મેનુ અને સબ મેનુ એ આ વિડીયો લેક્ચરમાં જે છે આપણે ચર્ચા કરવાની થાય છે અને એના વિશે સોલ્ટમાં માહિતી પણ મેળવશું કે એનો યુઝ શું છે અને એનો આપણે કઈ રીતના ઓપરેટ કરી શકીએ છીએ ક્યાં યુઝ કરી શકીએ છીએ સૌથી પહેલાં વાત કરીએ તો રાઇટર આપણે ચાલુ કરીએ તો જેમ કે અહીંયા માઇક્રોસોફ્ટ વર્ડ જે છે ત્યાં અહીંયા હોમ છે ઇન્સર્ટ છે પેજ લેઆઉટ છે તેને આપણે મેઇન મેનુ કહી શકીએ અને એના નીચે દેખાતા એ બધા સબ મેનુ છે જેમ કે અહીંયા હોમ જે છે તો હોમમાં પેસ્ટ છે કટ કોપી છે ફોન્ટ સાઇઝ છે બોલ્ડ ઇટાલિક અંડરલાઇનના ટૂલ્સ છે ટેક્સ્ટના કલરના બેકગ્રાઉન્ડના કલરના ટૂલ્સ છે વગેરે અલાઇનમેન્ટ છે ચાર પ્રકારના લેફ્ટ સેન્ટર રાઇટ અને જસ્ટિફાય આ બધા જે છે સબ મેનુ આપણે કહી શકીએ પેરેગ્રાફ છે પેજ લેઆઉટ છે વગેરે તે જ રીતે આપણે જો ઓપન ઓફિસ રાઇટર છે એનો યુઝ કરતા હોઈએ અને એને આપણે ઓપન કરીએ તો ત્યાં ફાઇલ મેનુ દેખાય છે જે કાઉસમાં અહીંયા મેઇન મેનુ લખેલું છે એ ઉપર જેમ અહીંયા હોમ અને ઇન્સર્ટ દેખાય છે એ મેઇન મેનુ કહી શકીએ આપણે મુખ્ય મેનુ કે જેની અંદર બીજા સબ મેનુ યા તો સબ ટૂલ્સ આપણે
लिस्ट एड થયેલા જોઈ શકીએ એમ ફાઇલ મેનુ ઓપન કરતા એમાં મોસ્ટલી આ બધા જે છે સબ મેનુ એના લિસ્ટેડ થયેલા જોવા મળે છે તેની શોર્ટકટ કી જે છે એ પણ યુઝ થાય છે શોર્ટકટ કી નીચે મોસ્ટ એમપી છે અને આપણે જનરલી અભ્યાસક્રમમાં આવે છે એટલા માટે ઉપયોગ કરીએ યા તો યાદ રાખીએ અથવા તો એક્ઝામના માટે યાદ રાખીએ એટલું જ નહીં એટલા પૂરતું જ એનો હેતુ નથી પણ જનરલ પર્પઝ તરીકે એક શીખવાના ભાગ તરીકે તો ઠીક પણ જનરલી પણ આપણે કોમ્પ્યુટર છે ઓપરેટ કરતા હોઈએ અને શોર્ટકટ કીનો જો ઉપયોગ છે જાણતા હોઈએ તો અન્ય કરતાં ઝડપથી આપણે વર્ક છે કરી શકીએ છીએ અને એકદમ સ્પીડીલી એટલે કે ચોકસાઈ સાથે સ્પીડમાં પણ વર્ક છે આપણે કરી શકીએ છીએ જેમ કે મેનુ સબ મેનુમાં જાય એટલી વારમાં તો આપણે કટ કોપી પેસ્ટ છે ફોર એક્ઝામ્પલ આપણે વર્ક કરવું છે તો એ આસાનીથી શોર્ટકટ કીથી આપણે પરફોર્મ કરી શકીએ છીએ ઇટ મીન્સ કે અહીંયા કેવરો મિનિંગ શોર્ટકટ કી પણ એટલી જ ઉપયોગી છે જેટલું કે એ મેનુ યા તો સબ મેનુ આપણે ક્લિક કરીને મેળવીએ છીએ એનાથી ઝડપથી વર્ક છે એ શોર્ટકટ કીથી થઈ શકે છે તો આ જે મેઇન મેનુ ઉપર આપેલા છે સબ મેનુ એના એની ઉપયોગી જે કહી શકાય એ ટાઈપની શોર્ટકટ કી નીચે આપેલી છે આ ચેપ્ટરના રિલેટેડ તો ફાઇલ મેનુનો જે છે મેઇન મેનુ એનો વાત કરીએ આપણે તો અહીંયા ફાઇલ મેનુની અંદર ન્યૂ એટલે કે નવું ડોક્યુમેન્ટ લેવા માટે ન્યૂ ઓપ્શન છે એનો ઉપયોગ થશે એક્ઝિસ્ટિંગ એટલે કે ઓલરેડી સેવ કરેલું ડોક્યુમેન્ટ જે છે એ આપણે ઓપન કરી શકીએ છીએ તો ઓપન જે છે એ સેવ કરેલું જે ડોક્યુમેન્ટ હશે જેમ કે એક ફાઇલનું નામ આપ્યું છે મેં ટાઈમ ટેબલ 1 બીજી ફાઇલનું નામ આપ્યું છે ટાઈમ ટેબલ 2 અથવા તો મેથ્સ 1 સાયન્સ 1 આ ટાઈપની ફાઇલ્સ બનાવેલી છે ડોક્યુમેન્ટ ફાઇલ તો એ તમામ જે સેવ કરેલી અને નામ આપેલી ખાસ કરીને નામ આપવાથી જ ફાઇલ છે સેવ થશે વિધાઉટ નામ જે છે એ પોસિબલ નથી કે કોઈ નામ છે ફાઇલ છે આપણે સેવ કરી શકીએ નામ વગર તો અહીંયા કોઈ પણ નામ જે છે આપી અને ફાઇલ આપણે સેવ કરીએ છીએ જેમ કે અહીંયા ફાઇલનું નામ જે છે મેં આપેલું છે કે સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર 10 એડિટિંગ એન્ડ ફોર્મેટિંગ ઇન વર્ડ રાઇટ અ ડોક્યુમેન્ટ તો એ જે છે એક નામ છે અને એક એનું લોકેશન હશે જેમ કે અહીંયા મેં અહીંયા મારા લોકલ હાર્ડ ડિસ્ક જે છે એની અંદર સેવનો ઉપયોગ કરી અને આ ફાઇલ જે છે સેવ કરેલી છે ફોર એક્ઝામ્પલ ડી ડ્રાઈવની અંદર મેં સેવ કરેલી છે તો એનાથી લોકેશન જે છે તમને મળશે કઈ જગ્યાએ તમારે ફાઇલ છે એ સેવ કરવાની થાય છે અને એક નામ મળશે આ નામ જે છે સેવ કરેલું અને જ્યાં તમે સેવ કરેલું છે તમારી ફાઇલ એટલે કે તમારું લોકેશન જેમ કે ડી ડ્રાઈવ અહીંયા ત્યાં જઈ અને આપણે ઓપન જે છે એની અંદર જઈ અને આપણી ફાઇલ છે મેળવી શકીએ છીએ ફર્સ્ટ ટાઈમ ન્યૂ ડોક્યુમેન્ટ જે છે એ બનાવીએ ત્યારે એટલે કે અહીંયાથી આપણે નવું ડોક્યુમેન્ટ ન્યૂ ડોક્યુમેન્ટ લેતા હોઈએ જે બ્લેન્ક ડોક્યુમેન્ટ પણ કહેવાય છે જ્યારે કોઈ પણ ફાઇલનું નામ જે છે એ ન આપેલું હોય ત્યારે એ ડોક્યુમેન્ટ જે છે એ બ્લેન્ક એટલે કે ન્યૂ કહેવાશે નવું ડોક્યુમેન્ટ કહેવાશે એને આપણે સેવ કરીએ છીએ તો ફર્સ્ટ ટાઈમ જે આપણે સેવ કરીએ છીએ નામ આપીને જે પ્રોસેસ કરીએ છીએ એને સેવની પ્રોસિજર કહેવાશે હવે સેવ અને સેવેસ જે છે એનો સિમ્પલી ડિફરન્સ છે જાણી લઈએ ફર્સ્ટ ટાઈમ જે ન્યૂ ડોક્યુમેન્ટ બનાવેલું છે એ આપણે સેવ કરીએ એના માટે સેવ છે એ કમાન્ડ છે યુઝ થાય છે એટલે કે સેવની પ્રોસેસ છે મેળવીએ છીએ આપણે હવે આપણને એક વસ્તુ પાછળથી કહેવામાં આવી કે ભાઈ તમે આ જે ડોક્યુમેન્ટ ડી ડ્રાઈવમાં ટાઈમ ટેબલ 1 નામથી સેવ કર્યું યા તો આ ચેપ્ટર 10 નામથી ડોક્યુમેન્ટ આપણે સેવ કર્યું છે હવે ચેપ્ટર 10 નહીં પણ આ ચેપ્ટર 11થી અને ઈ ડ્રાઈવમાં સેવ કરવાનું છે તો જો સેવ ઉપર આપણે ક્લિક કરશું જેમ કે અહીંયા હું સેવ ઉપર ક્લિક કરું છું તો કાંઈ થતું નથી મીન્સ કે સેવનો કમાન્ડ તો એક્ઝિક્યુટ થાય છે પણ જે ફરીથી બીજું નામ દેવાનું છે અને લોકેશન પણ ચેન્જ કરવાનું છે એ ડાયલોગ બોક્સ નથી આવતા તો એના માટે મારે અહીંયા સેવ એઝ પર ક્લિક કરવું પડશે તો અહીંયા જોઈ શકાય છે સ્ક્રીનમાં એ મુજબ સેવ એઝની સ્ક્રીન જે છે એટલે કે આને ડાયલોગ બોક્સ કહેવાશે આ નાનો બોક્સ જે છે ડાયલોગ બોક્સ તે આપણને મળે છે આપણે અહીંયાથી લોકેશન જે છે જેમ કે લોકલ ડિસ્ક ડી છે જેને વોલ્યુમ પણ કહેવાય છે તો વોલ્યુમ ડી છે વોલ્યુમ ઈ એફ વગેરે અધર ડ્રાઈવ્સ જે છે એ આપણે ચેન્જ કરી શકીએ છીએ અહીંથી સિલેક્ટ કરીને અહીંયાથી નામ પણ ચેન્જ કરી શકીએ છીએ જેમ કે 10ની બદલે 11 કરી નાખીએ છીએ તો એ વસ્તુ જે છે આપણને સેવ એઝથી મળે છે તો ફરીથી આપણે જોઈ લઈએ કે સેવ જે છે એ ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે ન્યૂ ડોક્યુમેન્ટ સેવ કરતા હોય ત્યારે યુઝ થશે કંટ્રોલ એસ એની શોર્ટકટ છે સેવ એઝ જે છે એનો મિનિંગ શું થયો કે એકવાર સેવ થઈ ગયું છે ડોક્યુમેન્ટ અને હવે આપણે ફરીથી બીજા નામથી અથવા તો અન્ય લોકેશનમાં આ ફાઇલને આપણે સેવ કરવી છે ત્યારે સેવ એઝનો ઉપયોગ થશે સેવ એઝ ઉપર ક્લિક કરવાથી સેવ જે કર્યું હતું આપણે ફર્સ્ટ ટાઈમ અને જે ડાયલોગ બોક્સ આવ્યું હતું એ ડાયલોગ બોક્સ ફરીથી આપણને મળશે
જ્યારે કાંઈ પણ સુધારા વધારા કરીએ છીએ, કાંઈ પણ અન્ય કેરેક્ટર્સ, પેરેગ્રાફ યા કોઈ પણ બાબત જે છે, ફીચર આપણે એડ કરીએ છીએ, જેમ કે મેં અહીંયા લખ્યું કે મેનુ, તો આ મેં કેરેક્ટર્સ જે છે, આ શબ્દ જે છે વધારે એડ કર્યો, તો આને મારે એકવાર સેવ કરી લેવાનું જો મારે આ શબ્દો યા પેરેગ્રાફ યા લાઇન જે છે આ ડોક્યુમેન્ટમાં રાખવા હોય તો. એના માટે મારે અહીંથી એકવાર સેવ ઉપર ક્લિક કરી લેવું પડશે. તો એ ફક્ત સેવ જે છે કંટ્રોલ એસ યા તો અહીંયાથી સેવ ઉપર જે ક્લિક કરીએ છીએ, એ પ્રોસેસ જે છે એ જે સુધારા વધારા જે કરેલા છે આપણે કરંટ ડોક્યુમેન્ટમાં, એને હાલનું જે ડોક્યુમેન્ટ સેવ્ડ છે ઓલરેડી એમાં એડ કરવા માટે એ યુઝ થશે. પણ સેવ એસ જે છે એ ફરીથી અન્ય લોકેશન અને અન્ય નામ જો આપવાના થાય છે તો ત્યારે યુઝ થશે. પેજ સેટઅપ એટલે એવું મિનિંગ થશે કે આપણે આ જે પેજ જે આપણું બેકગ્રાઉન્ડ વ્હાઇટ પેજ દેખાય છે એની સાઇઝ જે છે અને ઉપરાંત એના માર્જિન જે છે, જેમ કે અહીંયાથી આ આઉટલાઇન બોર્ડર જે છે તે જોઈ શકાય છે, એમાં ઉપરના ભાગમાં એટલે કે ટોપ છે, નીચેના ભાગમાં બોટમ છે, પછી આ સાઇડ જે છે એ લેફ્ટ સાઇડ છે અને આ સાઇડ જે છે એ રાઇટ સાઇડ છે, એટલે કે લેફ્ટ અને રાઇટ, ટોપ અને બોટમ, જેને માર્જિન ગુજરાતીમાં કહીએ તો હાંસિયો, તો જે આપણે સેટ કરવાનો થાય છે. માર્જિન સેટ કરવાનો ફાયદો એ છે કે એક તો મેક્સિમમ કન્ટેન્ટ જે છે, જેમ કે આ આખું ડોક્યુમેન્ટ મેં ટાઈપ કરેલું છે, તો એ જોઈ શકાય છે કે એકદમ વ્યવસ્થિત દેખાય છે, એકદમ સમાંતર પેરેલલ છે, એક હેડિંગની નીચે એક હેડિંગ સમાંતર આવે છે, સબ મેનુ જે છે એ પણ સમાંતર છે, ઉપર જે હેડિંગ બાંધેલું છે એ પણ જે છે એ વ્યવસ્થિત જોઈ શકીએ છીએ આપણે. તો એ ઉપરાંત હેડિંગ જે છે એ પેજની ઉપરના ભાગમાં એકદમ અડેલું નથી, થોડી અહીંયા બ્લેન્ક સ્પેસ, કોરી જગ્યા છૂટી અને પછી અહીંયાથી કોરી જગ્યા રાખી અને પછી એક હેડિંગ જે આપેલું છે, એવી રીતે નીચે પણ અહીંયાથી લેબલ આપેલું છે કે સ્ટાન્ડર્ડ 9 કોમ્પ્યુટર બાય ડેવલપરનું નામ છે, પેજ 1 છે, એ પણ જે છે નીચે એક માર્જિન છોડી અને આપેલું છે, અને ત્યાં પણ એક આઉટલાઇન જે છે આવી ગઈ છે, ફરતી બોર્ડર જેને કહીએ આપણે, એ રીતના લેફ્ટ સાઇડ જે છે એ પણ અને રાઇટ સાઇડ જે છે ત્યાં પણ થોડી થોડી જગ્યા છોડેલી છે, જેને માર્જિન કહેવાય. તો એનાથી ડોક્યુમેન્ટ જે છે એ પ્રિન્ટ જ્યારે આપણે લઈએ છીએ, પ્રિન્ટ કરીએ છીએ ત્યારે થોડું વ્યવસ્થિત લાગે, જેમ કે લખાણ જે છે એ એકદમ પેજની જે એકદમ જે સાઇડ જે છે ત્યાંથી સ્ટાર્ટ ન થાય, પણ સેન્ટરમાં મિડલમાં થોડી જગ્યા છોડ્યા બાદ એ ડિસ્પ્લે થાય, એટલે કે પ્રિન્ટરમાં જે પ્રિન્ટ કરીએ તો પ્રિન્ટ આઉટ છે એમાં આવે. તો એના માટે આપણે પેજ સેટઅપ છે એનો જરૂર પડે છે. પેજ સેટઅપની અંદર મેઇન જે છે બે વસ્તુ છે, એક તો માર્જિન, માર્જિનના ચાર પ્રકાર થયા, ટોપ છે, બોટમ છે, લેફ્ટ છે અને રાઇટ છે. એ ઉપરાંત પેજ સેટઅપમાં એક બીજી વસ્તુ છે પેજની સાઇઝ, એટલે કે એ ફોર સાઇઝનું પેજ, લીગલ સાઇઝનું પેજ, એ થ્રી સાઇઝ, લેટર સાઇઝ, આ બધી જે છે એ સાઇઝ છે, તો આપણે એ પણ પસંદ કરી શકીએ છીએ. પ્રિન્ટ કાઢતા પહેલાં આપણે પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈ શકીએ છીએ, જેમ કે અહીંયાથી પ્રિન્ટ ઓપ્શન છે એમાંથી પ્રિન્ટ પ્રિવ્યૂ મળશે આપણને. પ્રિન્ટ પ્રિવ્યૂથી આપણું આખું ડોક્યુમેન્ટ, એક પેજ હોય યા 10 પેજ હોય યા 100 પેજ હોય, એકની બાજુમાં એક, એ રીતે આપણે ફૂલ વ્યૂ જે છે, ફૂલ પ્રિવ્યૂ જેને આપણે કહી શકીએ, એ રીતના આપણે પ્રિવ્યૂ મોડમાં જોઈ શકીએ છીએ. એનું નામ જ છે પ્રિવ્યૂ, પ્રિન્ટ પ્રિવ્યૂ. પ્રિવ્યૂ એટલે પ્રિન્ટ કાઢતા પહેલાંનું વ્યૂ, કે જેમાંથી આપણને ખ્યાલ આવશે કે ભાઈ નીચે જે આ પેજ પૂરું થઈ જાય છે એની નીચે એન્ડમાં કોઈ લાઇન જે છે બીજા પેજમાં તો નથી આવી જતી, આખે આખું ડોક્યુમેન્ટ એક જ પેજમાં જે કમ્પ્લીટ થયેલું છે. એ ઉપરાંત ફરતા માર્જિન જે છે અરાઉન્ડ આખું, ટોપ બોટમ લેફ્ટ અને રાઇટ જેની વાત કરીએ આપણે, તો એ પણ વ્યવસ્થિત છૂટેલો છે. એ ઉપરાંત આપણે વચ્ચે ભાગમાં જ્યાં ટેબ છોડેલી છે, સ્પેસ છોડેલી છે, સમાંતર એકની નીચે એક ટાઈપ કરેલી જે મેટર છે બધી હેડિંગ અને સબ હેડિંગ ખાસ કરીને, પછી જ્યાં જ્યાં નંબર્સ આપેલા છે જેમ કે અહીંયા અપર કેસ લોઅર કેસની લાઇનમાં 1 2 3 4, તો એ પણ સિક્વન્સ બરાબર છે. એ રીતે તમામ વસ્તુ છે આપણે ચેક કરી શકીએ છીએ અને આપણને લાગે છે કે ના ઓકે, ડિઝાઇન કરેલું ડોક્યુમેન્ટ છે એ વ્યવસ્થિત છે. ત્યારબાદ આપણે એને પ્રિન્ટ છે એ લઈ શકીએ છીએ. તો એનાથી આપણને મેઇન જે ડોક્યુમેન્ટેશન છે એનો વ્યૂ કેવો લાગે છે એ આપણને જોવા મળશે, કેમ કે અહીંયા અત્યારે નોર્મલ વ્યૂ જે છે એ નોર્મલ વ્યૂ અથવા પ્રિન્ટ લેઆઉટ જે છે, આ પ્રિન્ટ પ્રિવ્યૂ વ્યૂ હતો, આ અત્યારે નોર્મલ યા તો પ્રિન્ટ લેઆઉટ વ્યૂ છે. એમાં જેટલું આપણને સ્ક્રોલિંગ થાય છે એ એટલી જ સાઇઝ જે છે નું પેજનો વ્યૂ છે આપણે જોઈ શકીએ છીએ. ઉપર નીચે સ્ક્રોલ કર્યા પછી ઉપર નીચેનો કન્ટેન્ટ છે આવે છે, યા તો આપણે અહીંયાથી ઝૂમ આઉટ યા ઝૂમ ઇન પણ કરી શકીએ છીએ, પણ આપણે જ્યારે ટાઈપ કરતા હોઈએ ત્યારે મોસ્ટલી ઝૂમ ઇન કરતા હોઈએ છીએ, એટલે કે પ્લસનું બટન પ્રેસ કરીએ અને
साइज छे ए वधारता होईए छीए, जेथी करीने टाइपिंग में जे सरळता रहे। तो प्रिंट प्रीव्यू थी आपणने ए आखे आखो डॉक्यूमेंट एक साथ एक पेज में देखाशे। प्रिंट जे ऑप्शन छे एनी वात करीए तो प्रिंट आउट मेळवा माटे प्रिंट ऑप्शन में पण एक या बे इम्पोर्टेंट ऑप्शन ए छे के तमारे ओड पेजिस या तो ईवन पेजिस जे छे एनी प्रिंट लेवी छे। ओड एटले के एक ही संख्या में एक त्रण पांच ए रीते ओड जे छे अने ईवन जे छे, ओड एटले एक ही संख्या, ईवन एटले बे की संख्या, मीन्स के बे चार छ आठ ए रीतना सीरीज में तमारे प्रिंट लेवी छे। अथवा तो आ रीतना आपणे लखी शकीए वन डेस सेवन, अथवा तो फॉर एक्जाम्पल अहींयाथी फोर डेज नाइन, मीन्स के पेज नंबर चार थी लई शुरू करी अने नाइन नाइन्थ पेज जे छे नाइन्थनो पेज यहाँ सुधी प्रिंट छे ए निकळशे। मीन्स के एटला पेज पहेला बनेला होवा जोईए, टाइप करेला होय तो नी वात छे। आपणे फॉर एक्जाम्पल जे खाली जेम के वन डेज थ्री, तो पहेलू पेज बीजू अने त्रीजू एटले एक थी लईने त्रण सुधी। ए उपरांत आपणे आ रीतना पण दई शकीए वन डेज थ्री कोमा, जेम के फोर्थ नंबरनो पेज नथी लेवू तो फाइव डेज सेवन कोमा करी अने एट नंबर नथी लेवू, नाइन अने टेन लेवू छे तो नाइन कोमा टेन आ रीतना लई शकीए। एक थी त्रण पेज, पांच थी सात, नौ अने दस आटलानी प्रिंट छे निकळशे। आ रीतना आपणे प्रिंटनी सिक्वन्स छे ए नंबर द्वारा आपी शकीए छीए। एडिट मेन्यूनी वात करीए तो अंडू अने रीडू मीन्स रिपीट। अंडू एटले के जे छेल्ली प्रक्रिया जे छे आपणे करेली छे, जेम के मैं आ टाइप कर्युं अने कंट्रोल झेड आपू छू, अत्यारे हूँ कंट्रोल झेड छे अंडूनी शॉर्टकट छे, ए छेल्ली जे करेली प्रक्रिया एटले के प्रोसेस छे एने दूर करशे। अने आ दूर करेली प्रक्रिया या प्रोसेस जे थई, जेम के अहींया एसडीएफ टाइप कर्युं ए निकळी गयुं छे, अत्यारे बेकस्पेस थी काढेलो नथी पण कंट्रोल झेड प्रेस करेलुं छे। हवे कंट्रोल वाई जे छे ए पाछू एने रिपीट करशे। शुं रिपीट करशे? अंडूनी प्रोसेस जे छे ए रिपीट करशे। कंट्रोल झेड अंडू एटले जे टाइप करेली जे प्रक्रिया हती छेल्ले एएसडीएफ जी व्हाटएवर ए कैंसल थाय छे, रिपीट थाय छे, एटले के ए जे छे ए क्विट थई गयुं, दूर थई गयुं छे, इरेज थई गयुं छे। मीन्स के पहेला अहींया कोई टाइप हतुं ज नहीं करेलुं कंई वस्तु, अने आपणे पछी टाइप कर्युं तो पहेला जे छे पहेली परिस्थिति ए हती के त्यां कंई वस्तु हती नहीं, कंटेन्ट नहोतुं, ए मुजब एने दूर कर्युं। હવે પાછળથી આપણને ખ્યાલ આવ્યો કે કન્ટેન્ટ જે હમણાં દૂર કર્યું આપણે અંડું કરીને એ રાખવાનું હતું, અથવા તો બે નહીં એમાંથી એક વિગત છે રાખવાની છે, જેમ કે કંટ્રોલ વાય કરવું તો આ એક વિગત જે છે એ આવી ગઈ જેને આપણે રાખી શકીએ જો રિક્વાયરમેન્ટ હોય તો। અંડું રીડું છે આ રીતના થાય છે કંટ્રોલ ઝેડ અને કંટ્રોલ વાય, ખાસ કરીને લાંબી જે લાસ્ટ પ્રક્રિયા થયેલી કરેલી હોય જેમ કે એક યા બે લાઇન યા પાંચ લાઇન યા દસ લાઇન, તો કંટ્રોલ ઝેડ છે એ કરતા જવાથી અંડું કરતા જવાથી છેલ્લી પ્રક્રિયા જ્યાં જ્યાંથી આપણે પસાર થયેલા હતા એ આપણને દેખાશે, અને એટલી જ પ્રક્રિયા એટલે કે એટલું જ ટાઈપિંગનું મેટર જે છે એ દૂર થશે, અને એમાંથી પછી આપણે પાછું રિપીટ પણ કરી શકીએ છીએ, રીડુ પણ કરી શકીએ છીએ। કટ કોપી પેસ્ટ એટલે કે કોઈ પણ એક કન્ટેન્ટ જે છે યા મેટર જે છે યા તો પેરેગ્રાફ યા ટેક્સ્ટ યા કેરેક્ટર એને આપણે કંટ્રોલ એક્સ એટલે કે કટ, અને કટ કર્યા પછી પણ પેસ્ટ એટલે કે કંટ્રોલ વી કરી શકીએ છીએ। ફરીથી અન્ડુ કરી નાખું એટલે પાછી મૂળ પરિસ્થિતિમાં એ કન્ટેન્ટ આવી ગયો। કોપી એટલે કે કટમાં એની જગ્યાએથી એ લખાણ જે છે ટેક્સ છે એ નીકળી ગયું, કોપી જે છે એમાં એક જે મેટર સિલેક્ટ કરેલી છે સિલેક્ટ કરવું જરૂરી છે જેથી કરીને ખબર પડે કોમ્પ્યુટરને કે કઈ મેટર છે એને કોપી આ કટ કરવાની છે, એ આપણે પહેલાં સિલેક્ટ કરી અને કંટ્રોલ સી આપી અને કોઈ પણ અન્ય જગ્યાએ કર્સર લઈ જઈ અને કંટ્રોલ વી આપવાથી એ મલ્ટિપલ વખત પણ કંટ્રોલ વી આપી શકાય છે, એની શું કરશે કોપી બનાવશે, નંબર ઓફ કોપી અનલિમિટેડ ટાઈમ, એનું કોઈ ફિક્સ નથી કે ટેન ટાઈમ યા ટ્વેન્ટી ટાઈમ જ બનશે યા તો વોટ એવર, એ વસ્તુ નથી બનતી, જેટલી વાર આપણે મેક્સિમમ રિક્વાયરમેન્ટ હોય એ ડન કરી શકીએ છીએ આપણે। ફરીથી કંટ્રોલ ઝેડ કરી નાખવું તો એનો પણ આપણને યુઝ જોવા મળશે અહીંયા કે લાસ્ટ પ્રોસીજર જે હતી પ્રોસેસ હતી એ અહીંયાથી દૂર થઈ। પેસ્ટ જે છે કંટ્રોલ વી એ આ પેસ્ટ કહેવાશે, કંટ્રોલ વી ફરીથી કોપી આ કટ કરેલું જે ટાસ્ક હતું કન્ટેન્ટ હતું એને બહાર લઈ આવવા માટે એટલે કે પેસ્ટ કરવા માટે પેસ્ટ છે, કંટ્રોલ વી છે એની શોર્ટકટ છે એનો યુઝ થશે। સિલેક્ટ ઓલ એની શોર્ટકટ છે કંટ્રોલ એ, તો આખે આખું ડોક્યુમેન્ટ જે છે એ સિલેક્ટ કરશે,
ફાઇન્ડ રિપ્લેસ ગોટુ એટલે કે કંટ્રોલ એફ જે છે એ ફાઇન્ડ કરશે કોઈ પણ કેરેક્ટર યા શબ્દને, જેમ કે અહીંથી હું લખું કે ટાઈપ કરું છું ઓપન અને એન્ટર આપું છું, તો જ્યાં ઓપન શબ્દ છે મલ્ટીપલ ટાઈમ આપણે એન્ટર આપી શકીએ છીએ, જ્યાં ઓપન શબ્દ આવે છે ત્યાં ત્યાં કર્સર છે એ જશે અને શબ્દ જે છે એને સિલેક્ટ કરી અને યુઝરને આપશે કે ભાઈ આટલી જગ્યાએ આ ડોક્યુમેન્ટમાં ઓપન શબ્દ આવે છે. ફોર એક્ઝામ્પલ ઓપન આપણે અહીંયા ટાઈપ કર્યું હતું, હવે મેસેજ આવે છે કે વર્ડ હેઝ ફિનિશ ધ સર્ચિંગ ડોક્યુમેન્ટ. એ જ રીતે રિપ્લેસ જે છે એ બાજુમાં જ છે અહીંયા, બરાબર. અહીંયા બાજુમાં ફાઇન્ડ પછી રિપ્લેસ મેનુ આવે છે, તો રિપ્લેસનો આપણે ઉપયોગ કરીએ કે જ્યાં ઓપન જે છે એ ફાઇન્ડ કરે આ ડોક્યુમેન્ટમાં. અહીંયા બે વસ્તુ આપવી પડશે, એક વસ્તુ ફાઇન્ડ કરવાની છે, એક શબ્દ જે છે ટેક્સ્ટને ફાઇન્ડ કરશે અને ઈ ટેક્સ્ટની જગ્યાએ એટલે કે ફોર એક્ઝામ્પલ ઓપનના સ્થાને અહીંયા આપણે લખીએ કે ક્લોઝ. જ્યાં ઓપન આવે છે અહીંયા ક્લોઝ કરી નાખે. ફોર એક્ઝામ્પલ જ્યાં મેલ શબ્દ આવતો અહીંયા ફિમેલ કરી નાખે, જ્યાં મિસ્ટર આવતો અહીંયા મિસિસ કરી નાખે. આ ટાઈપના સુધારા જ્યાં આપણે મેક્સિમમ ટાઈમ આપણે ટાઈપ કરેલી મેટર છે એને ઝડપથી રિપ્લેસ કરવા માટે, ઝડપથી ઇન્ટરચેન્જ કરવા માટે, એકની જગ્યાએ બીજો શબ્દ ચેન્જ કરવા માટે આ વસ્તુ જે છે રિપ્લેસ એ ખૂબ જ ઉપયોગી છે. મોસ્ટલી આ છે યુઝફુલ થાય છે. અહીંયા ફક્ત આપણે એન્ટર આપવાનું છે. એન્ટર આપવાથી જ્યાં જ્યાં આપ જોઈ શકો છો અહીંયા ઓપન છે, તો અહીંયા અહીંયાથી આપણે રિપ્લેસનું ઉપર ક્લિક કરવું પડશે. ફરીથી ક્લોઝ ઓફિસ થઈ ગયું, અહીંયા ઓપન છે, ક્લોઝ થઈ ગયું, વર્ડ એઝ ફિનિશ એટલે કે બીજી કોઈ જગ્યાએ હવે ઓપન શબ્દ નથી. જો ફાઇન્ડ ઉપર ક્લિક કરશું ફક્ત ફાઇન્ડ જ થશે, રિપ્લેસ પર ક્લિક કરશું તો રિપ્લેસ છે એની પ્રોસેસ થશે. જેમ કે અહીંયાથી હવે ક્લોઝ શબ્દ આવી ગયું અને ગોટુ જે છે એ પેજ નંબર ઉપર ખાસ તો પહોંચવા માટે, ઝડપથી પહોંચવા માટે, લાઇન ઉપર પહોંચવા માટે, જો કોમેન્ટ યા ફૂટ એન્ડ નોટ ફૂટ નોટ યા બુકમાર્ક આપેલું હોય તો ત્યાં પહોંચવા માટે, મોસ્ટલી જે છે પેજ ઉપર ઝડપથી પહોંચવા માટે. જેમ કે આપણે 50 પેજનું ડોક્યુમેન્ટ બનાવ્યું છે અને મારે ઝડપથી 50મા પેજ યા 45મા પેજ ઉપર, અહીંયાથી ફરીથી 5મા પેજ ઉપર, અહીંયાથી ફરીથી 20મા પેજ ઉપર પહોંચવું છે, તો ત્યારે અહીંયાથી આપણે પેજની સંખ્યા જે આપવાની છે અને ગોટુ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા આ ડોક્યુમેન્ટમાં એક જ પેજ છે એટલે કોઈ પેજ છે મૂવિંગ થશે નહીં, પેજ નંબર છે એનો યુઝ અહીંયા નહીં થાય. મલ્ટીપલ જે પેજીસવાળું ડોક્યુમેન્ટ હોય અહીંયા ઝડપથી ઉપર નીચે થવા માટે, જે તે પેજ ઉપર અહીંયા કર્સર લઈ જવા માટે ખાસ કરીને એનો ઉપયોગ થશે. ક્લોઝ આપી દઈએ અને કંટ્રોલ ઝેડ આપી દઈએ, ફરીથી ઓપન ઓફિસમાં ઓપન અને ઓપન છે આવી ગયું. નેક્સ્ટ જે મેઇન મેનુ છે એ છે ઇન્સર્ટ. ઇન્સર્ટ એટલે કે ઉમેરવું, મેઇન મેનુ છે એટલે કૌંસમાં મેઇન મેનુ લખેલું છે. ઇન્સર્ટ દ્વારા આપણે પેજ નંબર ઉમેરી શકીએ, જેમ કે અહીંયાથી નીચે 1 પેજ એવું દેખાય છે અને એન્ટર આપ્યા પછી 2 છે એ ઓટોમેટિક નીચે બની જશે. જેમ કે અહીંયા પેજ 2 દેખાય છે, હજી એન્ટર આપીને નેક્સ્ટ પેજમાં જઈએ તો પેજ 3-4 એવું એ પણ બનશે. તો ન્યૂ પેજ જે છે એ પણ ત્યાં જનરેટ થાય છે અને ન્યૂ પેજ જનરેટ થવાથી એન્ટર આપ્યા પછી નંબર જે છે ઓટોમેટિક આવી જશે. તો આ ટાઈપની પ્રક્રિયા કરવા માટે પેજ નંબર છે ઉમેરી શકીએ છીએ, આપણે કરંટ ડેટ અને ટાઈમ ઉમેરી શકીએ છીએ, સિમ્બોલ એટલે કે સ્પેશિયલ કેરેક્ટર્સ. સિમ્બોલ મીન્સ કે અહીંયા વાત કરીએ તો ઇન્સર્ટ જે છે એની અંદર અહીંયાથી સિમ્બોલ છે આપણે લઈ શકીએ છીએ. સિમ્બોલ્સ જે છે એની અંદર જે આપણે આ ટાઈપના સિમ્બોલ્સ જે પ્રાઇમરી આપેલા છે તો લઈ શકીએ છીએ. ઉપરાંત મોર સિમ્બોલમાં જઈ અને દરેક જેટલા પણ ફોન્ટ આ સિસ્ટમમાં કોમ્પ્યુટરમાં યા લેપટોપમાં ઇન્સ્ટોલ થયેલા છે એ તમામ ફોન્ટનું લિસ્ટ જે આવે છે એ, ફોર એક્ઝામ્પલ તમે ગુજરાતી છે યુઝ કરો છો તો અહીંયા ટેરા ફોન્ટ આકાશ યુઝ કરેલું છે અને એમાં આવતા અડધા શબ્દો જે છે, ખોડા શબ્દો જે છે, રસ્વાય દીર્ઘાઈ છે, ફૂલ સ્ટોપ છે, ઘણા બધા વિરામ ચિહ્નો જે આવતા હોય એ આપણે સિલેક્ટ કરી ક્લિક કરી અને અહીંથી ઇન્સર્ટ કરી ડોક્યુમેન્ટમાં લઈ શકીએ છીએ. એ ઉપરાંત લાસ્ટમાં અહીંયાથી ડબલ્યુ સેક્શનમાં જઈએ તો ત્યાં વિંગડિંગ્સ 2, વિંગડિંગ્સ અને વિંગડિંગ્સ 3 એ ટાઈપના ફોન્ટ છે. તેમાં મોસ્ટલી જે છે એ એરો અને સર્કલ્સ છે, બુલેટ્સ જેને કહેવાય, અલગ અલગ ટાઈપની ડિઝાઇન જેમ કે અહીં જોઈ શકીએ છીએ આપણે. એવા સિમ્બોલ્સ જે છે આપણે ડોક્યુમેન્ટમાં રિક્વાયરમેન્ટ મુજબ એડ કરી શકીએ છીએ અને કેન્સલ આપી દઈએ. એ વસ્તુ સ્પેશિયલ કેરેક્ટર્સ ઉમેરવા માટે ઇન્સર્ટ મેનુ છે ઉપયોગી થાય છે. ફોર્મેટ મેઇન મેનુ છે એની અંદરથી આપણે પેરેગ્રાફ સેટિંગ કરી શકીએ છીએ. પેરેગ્રાફ સેટિંગ એટલે કે બે લાઇન જે છે જેને આપણે બે પેરેગ્રાફ કહી શકીએ, 3 લાઇન છે તો 3 પેરેગ્રાફ. અહીંયા ડોક્યુમેન્ટમાં જેટલી ન્યૂ લાઇન એટલા પેરેગ્રાફ એ રીતના સમજવામાં આવે છે. એની વચ્ચે આપણે સ્પેસિંગ જે છે મેન્ટેન કરી શકીએ છીએ. એટલે કે અહીંયાથી ફોર એક્ઝામ્પલ હું રાઇટ ક્લિક કરું, પેરેગ્રાફ ઓપ્શન આવે છે,
અને બિફોર આફ્ટર સ્પેસિંગ જે છે એમાં આફ્ટરમાં અહીંથી હું 6 યા 10 કરી નાખું 12, તો અહીંયાથી સ્પેસ જે છે એ વધી ગઈ દેખાય છે. તો એ રીતના સ્પેસિંગ છે આપણે મેન્ટેન કરી શકીએ છીએ. બોર્ડર એન્ડ શેડિંગ એટલે કે આ પેજની ફરતે છે એ બોર્ડર, અને શેડિંગ એટલે કે કલર છે આપી શકીએ છીએ, બેકગ્રાઉન્ડ કલર. બુલેટ અને નંબરિંગ એટલે કે અહીંયાથી આવા સિમ્બોલ જે છે એ ટાઈપના સિમ્બોલ ઓટોમેટિક જનરેટ થાય. અહીંયાથી આ કોપી પેસ્ટ કરેલા છે, એક એક સિમ્બોલ કોપી અને પેસ્ટ કરીને બનાવેલા છે મેં. પણ આપણે જેમ એન્ટર આપતા જઈએ એમ આ સિમ્બોલ યા તો 1 2 3 નંબર ઓટોમેટિક આવે, એ રીતના આપણે સેટિંગ છે કરવું છે. તો બુલેટ અને નંબરિંગનો ઉપયોગ થઈ શકે. ચેન્જ કેસ એટલે આપણે આખે આખું ડોક્યુમેન્ટ જે છે એ સ્મોલમાં લોઅર કેસમાં ટાઈપ કરી નાખ્યું, અને પાછળથી ખ્યાલ આવ્યો કે ભાઈ એમાંથી 2 યા 4 લાઇન યા 5 લાઇન યા 1 પેરેગ્રાફ કેપિટલમાં કરવાનો હતો, તો બેકસ્પેસ યા ડિલીટ આપવાની જરૂર નથી. ચેન્જ કેસમાં જઈ અને અપર કેસ આપવાથી ઓપ્શન જે છે એમાં હોય છે, ફોર્મેટ મેનુમાં ચેન્જ કેસમાં અપર કેસ, આ મેઇન મેનુમાં સબની અંદર સબ મેનુ છે, ની ઉપર ક્લિક કરતા આખો ડોક્યુમેન્ટ યા તો સિલેક્ટેડ જે કન્ટેન્ટ છે યા લાઇન્સ છે એ સ્મોલમાંથી કેપિટલમાં ફરી જશે. એ જ રીતે જો ભૂલથી આપણાથી કેપિટલમાં ટાઈપ થઈ ગયું છે તો એને ડિલીટ કરવાની જરૂર નથી. આ ઓપ્શનમાં જઈ અને લોઅર કેસ ઉપર ક્લિક કરવાથી બધું લખાણ જે છે એ લોઅરમાં થઈ જશે યા તો સિલેક્ટેડ જે છે એ લોઅરમાં થઈ જશે. સેન્ટેન્સ એટલે કે કોઈ પણ સેન્ટેન્સ પેરેગ્રાફ આપણે શરૂ કરીએ તો એનો પહેલો અક્ષર, પહેલો કેરેક્ટર જે છે શબ્દનો પહેલો કેરેક્ટર એ કેપિટલ હોય, બાકી બધું સ્મોલ હોય. તો એ રીતના પણ આપણે બાય ડિફોલ્ટ સેટ કરી શકીએ છીએ. ટોગલ કેસ જે છે એનો ક્યારેય યુઝ થતો નથી યા તો આપણે મોસ્ટલી જે જોવા નથી મળતું, પણ તો તેમ છતાં પણ આ વસ્તુ અહીં આપેલી છે કે ટોગલ કેસ મીન્સ શું થશે કે આખે આખા શબ્દો જે હોય છે એનો પહેલો કેરેક્ટર સ્મોલ અને બાકીના બધા જે છે એ કેપિટલ. એ રીતના આપણે ક્યારેય ટાઈપ કરવાની રિક્વાયરમેન્ટ હોતી નથી, પણ એક અહીંયા ઓપ્શન આપેલો છે, આ રીતના યુઝ કરી શકીએ ક્યારેક જરૂરિયાત હોય તો. ટૂલ્સ મેનુમાં આપણે સ્પેલિંગ એન્ડ ગ્રામર છે ચેક કરાવી શકીએ છીએ. સ્પેલિંગમાં કોઈ ભૂલ હોય, જેમ કે અહીંયાથી આપણે હોય સ્પેલિંગ લખીએ છીએ કે હેલોમાં અહીંથી આપણે આમ લખી નાખીએ, જેવું અહીંથી સ્પેસ છોડીએ છીએ નીચે રેડ લાઇન આવે છે એના પર આપણે રાઇટ ક્લિક કરીએ છીએ, તો અહીંયાથી સજેશન આપણને બતાડશે કે તમારે એટલે કે યુઝરને કયા ટાઈપનું રિક્વાયરમેન્ટ આ શબ્દો છે એ સજેસ્ટેડ છે એમાંથી જોઈએ છીએ. તો અહીંયાથી આપણે એચ ઈ કરીને જોઈએ છીએ અને રાઇટ ક્લિક કરવાથી એચ ઈ ડબલ એલ ઓ બતાડે છે આપણને, એના ઉપર ક્લિક કરવાથી સજેશન ઉપરથી આપણને સાચો સ્પેલિંગ છે એ મળે છે. અને સ્પેલિંગ ચેક કેવા છે, અને ગ્રામર જે છે ગ્રામેટિકલ મિસ્ટેક ક્યાંય હોય, જેમ કે હીની બદલે સી છે, THIS જે છે અને THAC જે છે, THOAC ધોઝ ધેમ છે, એ બધા શબ્દો જે આવે છે યા તો એમિઝાર જે છે, વોઝવેર જે છે, આ તમામ જે છે જ્યાં રિક્વાયરમેન્ટ હોય એની બદલે આપણે કંઈક બીજું ટાઈપ કરી નાખ્યું હોય, ચેન્જ કરી નાખ્યું હોય, તો તેવી જગ્યાએ ગ્રીન લાઇન જે છે મોસ્ટલી દેખાશે. ગ્રીન લાઇન છે ગ્રામરની કોઈ ભૂલ બતાવે છે, રેડ લાઇન જે છે સ્પેલિંગની ભૂલ બતાવે છે. ઓટો કરેક્ટ એટલે કે આપણે પહેલેથી જ કોઈ શબ્દ જે છે એમાં મોસ્ટલી વધારે પડતી ભૂલ કરતા હોઈએ, જેમ કે કોંગ્રેચ્યુલેશન્સ એવો કોઈ શબ્દ છે એ થોડોક લાંબો છે, અને કોંગ્રેચ્યુલેશન્સ જે છે એની અંદર આપણે મોસ્ટલી છે એ હોય 1 યા 2 કેરેક્ટરની ભૂલ કરીએ છીએ, તો એ જે છે એની જગ્યાએ આપણે સાચો સ્પેલિંગ છે એ ઓટોમેટિક કરેક્ટ થઈ જાય, એ ભૂલવાળો સ્પેલિંગ આપણે ટાઈપ કરીએ અને સાચો સ્પેલિંગ ઓટોમેટિક એની જગ્યાએ આવી જાય, એવું આપણે કરવું હોય સેટિંગ તેના માટે ઓટો કરેક્ટ છે યુઝ થશે. લાઇન નંબરિંગ એટલે કે લાઇનને એક એક લાઇન જે આપણે ટાઈપ કરતા જઈએ અને એમાં નંબર છે એ આવતા જાય ઓટોમેટિક, જેમ કે અહીંયાથી આ જે છે નંબર્સ આપેલા છે 1 2 3 કાઉન્સ સાથે વિધાઉટ બ્રેકેટ એટલે કે કાઉન્સ રોમન આંકડા છે, કેપિટલ સ્મોલ આલ્ફાબેટ છે. એ રીતના સેટિંગ જે છે આપણે બાય ડિફોલ્ટ કરી શકીએ, અને જેમ આપણે એન્ટર આપતા જશું એમ લાઇનના નંબર્સ છે બનતા જશે. વર્ડ કાઉન્ટ એટલે કે આ આખે આખા ડોક્યુમેન્ટમાં કેટલા નંબર ઓફ કેરેક્ટર્સ છે, કેટલી લાઇન્સ છે, કેટલા પેરેગ્રાફ છે વગેરે જે છે એ આપણને એક સ્ટેટિસ્ટિકલ માહિતી છે આપણને મળશે. અહીંયાથી હોમ જે છે, ઇન્સર્ટ મેનુ છે, ત્યારબાદ પેજ લેઆઉટ છે, પેજ લેઆઉટમાં પેજ કલર છે, વોટરમાર્ક છે, પેજ બોર્ડર છે, રેફરન્સ જે છે એ બધું મેઇન મેનુ છે, એની અંદર પણ ટેબલ ઓફ કન્ટેન્ટ છે, અપડેટ ટેબલ એવા બધા ઓપ્શન છે.
ઇન્સર્ટ એન્ડ નોટ ફૂટ નોટ મેઇલિંગના ઓપ્શન છે, એમાં એન્વેલોપ અને લેબલ આપણે બનાવી શકીએ છીએ, રિવ્યૂ છે, સ્પેલિંગ એન્ડ ગ્રામરનો ઓપ્શન જે છે આપણે હમણાં જોયું એની અંદર આપેલો છે, અને વ્યૂ જે છે આપેલું છે. આ બધા મેઇન મેનુ અને સબ મેનુ છે. એ ઉપરાંત વર્ડ કાઉન્ટ જે છે અહીંયા જોવા મળે છે રિવ્યૂની અંદર. વર્ડ કાઉન્ટ પર ક્લિક કર્યા પછી જોઈ શકાય છે કે આખે આખું ડોક્યુમેન્ટ જે છે, ડોક્યુમેન્ટ મીન્સ કે આપણી ફાઇલ, એની અંદર એક પેજ છે 197 વર્ડ્સ છે, નો સ્પેસ એટલે કે વિધાઉટ સ્પેસ 727 કેરેક્ટર્સ છે, સ્પેસને કાઉન્ટ ના કરીએ તો બરાબર, વિથ સ્પેસ એટલે કે જ્યાં એક સ્પેસ મેં છોડેલી છે એ ઇન્ક્લુડિંગ તમામ સ્પેસ જે છે એટલે કે સ્પેસને પણ સાથે કાઉન્ટ કરીએ તો 1043 કેરેક્ટર્સ છે ઇન્ક્લુડિંગ સ્પેસ, એક સ્પેસને પણ અહીંયા કાઉન્ટ કરેલી છે. જેટલા એન્ટર આપશું એટલા પેરેગ્રાફ મુજબ 43 પેરેગ્રાફ છે. પેરેગ્રાફ એટલે આખે આખા 5 લાઇન 10 લાઇનના પેરેગ્રાફ ટાઈપ કર્યા હોય એનો મિનિંગ એવો નથી અહીંયા, પણ જેટલી વાર આપણે એન્ટર આપીએ છીએ એટલા પેરેગ્રાફ અહીંયા કાઉન્ટ થશે, અને ટોટલ લાઇન્સ જે છે 47 છે. તો આ સ્ટેટિસ્ટિકલ માહિતી આપણે વર્ડ કાઉન્ટથી મેળવી શકીએ. ટેક્સ્ટ જે છે એનું અલાઇનમેન્ટ છે એ 4 પ્રકારે હોય છે, લેફ્ટ, સેન્ટર, રાઇટ અને જસ્ટિફાઈ. લેફ્ટ એટલે કે આપણે જે ટાઈપ કરીએ છીએ એ તમામ નવી લાઇન જે છે એ લેફ્ટથી શરૂ થશે, જો રાઇટ હોય તો એ રાઇટથી શરૂ થશે અને લેફ્ટ સાઈડ આગળ વધશે, લેફ્ટ હોય તો એ લેફ્ટ ટુ રાઇટ જે છે, ફરીથી અહીંથી બતાવી દઈએ આપણે કંટ્રોલ એલ જે છે એની શોર્ટકટ છે, અહીંયાથી આપણે કોઈ વસ્તુ ટાઈપ કરીએ તો લેફ્ટ ટુ રાઇટ જે છે એ આગળ વધે છે, કંટ્રોલ આર જે છે રાઇટની શોર્ટકટ છે રાઇટ અલાઇનમેન્ટ, તો ત્યારે ટાઈપ કરવાથી તમારું કન્ટેન્ટ જે છે એ લેફ્ટ સાઈડ આગળ વધે છે, કંટ્રોલ ઈ છે એ સેન્ટ્રલ અલાઇનમેન્ટ, બંને સાઈડ કન્ટેન્ટ છે આગળ વધશે, અને જસ્ટિફાઈ માટે કોઈ એક લાઇન જે છે એમાં એનું પ્રેક્ટિકલ નહીં થાય, જસ્ટિફિકેશન માટે આપણે આખે આખો પેરેગ્રાફ જે છે એ ટાઈપ કરવો પડે, ત્યારબાદ એની બંને સાઈડ જે છે એ સમાંતર બનાવવી હોય તો એના માટે જસ્ટિફાઈ ઉપર ક્લિક કરવાનું થશે. જે રીતે આપણે ન્યૂઝપેપરના પેરેગ્રાફ જે જોતા હોઈએ, ન્યૂઝપેપરમાં જે ટાઈપ કરેલો કન્ટેન્ટ હોય તો આપણે જોઈ શકીએ કે બંને સાઈડ સમાંતર હોય છે મોસ્ટલી, જેમ કે અહીંયા આ બધા જે હેડિંગ છે એ લેફ્ટ સાઈડ તો સમાંતર છે પણ રાઇટ સાઈડથી એ સમાંતર નથી, તો અહીંયા તો એક એક સેપરેટ આઇટમ્સ આપણે ટાઈપ કરેલી છે, પણ પેરેગ્રાફ આખે આખો ટાઈપ કરેલો હોય જેમાં લેફ્ટ તો સમાંતર હોય છે પણ રાઇટ સાઈડ છે એ પેરેલલ સમાંતર નથી હોતી, જસ્ટિફાઈ કરવાથી એ બંને સાઈડથી સમાંતર જોઈ શકીએ છીએ. એનું પ્રેક્ટિકલ જોવું હોય તો કોઈ પણ ન્યૂઝપેપરની અંદર ટાઈપ કરેલો પેરેગ્રાફ છે આપણે જોઈ શકીએ જે બે સાઈડથી સમાંતર હોય છે એને જસ્ટિફાઈ કહેવાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટકટ કી જે છે યાદ રાખવી જરૂરી છે, એક્ઝામને રિલેટેડ પણ ઉપયોગી છે, જનરલી આપણને આવડતી હોય તો આપણે એક કી પોઈન્ટ કહેવાય, એક પ્લસ પોઈન્ટ કહેવાય, અને પ્રેક્ટિકલી પણ આપણે એને જ્યારે પણ કોમ્પ્યુટર ઓપરેટ કરતા હોઈએ, ડોક્યુમેન્ટેશન સાથે વર્ક કરતા હોઈએ ત્યારે આ બધી શોર્ટકટ કી છે આપણે જાણતા હોઈએ તો ઝડપથી આપણે વર્ક કરી શકીએ છીએ. અધરવાઇઝ મેનુ સબ મેનુમાં આ વસ્તુ આપેલી જ છે, પણ જો આ વસ્તુ આપણને આવડતી હોય અને ખ્યાલ હોય તો આપણે મોર ધેન બેટર અને સ્પીડીલી જે એ વર્ક છે કરી શકીએ છીએ, સ્પીડ અને એક્યુરસી બંને જાળવી શકીએ છીએ. જેમ કે કટ માટે કંટ્રોલ X છે, કોપી માટે કંટ્રોલ C, પેસ્ટ માટે કંટ્રોલ V, અન્ડુ રીડુ પણ આપણે જોયું હમણાં કંટ્રોલ Z અને Y, સિલેક્ટ ઓલ આખું ડોક્યુમેન્ટ સિલેક્ટ કરશે કંટ્રોલ A છે, ફાઇન્ડ એટલે કોઈ પણ કેરેક્ટરને ફાઇન્ડ કરશે કંટ્રોલ F3, ડાયલોગ બોક્સ આવશે એનો, એ જ ડાયલોગ બોક્સમાં રિપ્લેસ અને ગોટુ પણ હોય છે, અને પ્રિન્ટ આઉટ માટે કંટ્રોલ P છે. તો આ ડોક્યુમેન્ટ જે છે ચેપ્ટર 10 એની અંદર એડિટિંગ સુધારા વધારા માટેના તમામ પ્રકારના મેનુ અને સબ મેનુ જે છે અને એની શોર્ટકટ કી છે એની આપણે ચર્ચા કરેલી. નેક્સ્ટ ચેપ્ટર છે ચેપ્ટર 11, આગળ ઉપર જોશું આપણે. થેન્ક યુ.